યુક્રેનમાં સતત 5 દિવસથી રશિયા દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે અને આજના દિવસની વાત કરીએ તો ખાસ કરીને કીવને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે અને આ પરિસ્થિતિ વચ્ચે રશિયાની રણનીતિ શું છે તેના ઉપર નજર કરીએ. કોઈ પણ કિંમત પર યુક્રેનને નાટો સભ્ય બનાવતા અટકાવવા માંગે છે રશિયા. રશિયા તેને પોતાના સાર્વભૌમત્વ પર હુમલો ગણાવી રહ્યું છે. કીવની ઘેરાબંધી કરી રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને સરેન્ડર કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. સતત છેલ્લા 5 દિવસથી કીવને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. યુક્રેનની સરકારને ફગાવી ઉથલાવી નવી સરકાર બનાવવા તરફ રશિયન સરકાર આગળ વધી રહી હોવાની જાણકારી મળી રહી છે. યુક્રેનના દોનેસ્ક અને લુહાન્સ્કને અલગ દેશ પણ જાહેર કરવામાં આવ્યા છે. આપણે જણાવી દઈએ કે યુદ્ધ શરૂ થયું તે પહેલા જ રશિયાએ આ બંને વિસ્તારોને અલગ દેશ જાહેર કર્યા હતા. યુક્રેનના મોરિયોપોલ અને મોલિતોપોલ શહેર પર કબજો કરવો પણ એક રશિયાની રણનીતિનો ભાગ હોવાની જાણકારી મળી રહી છે. ડોનેસ્ક, લુહાન્સ્ક, મોરિયોપોલ અને મોલિતોપોલ પર પ્રભુત્વ મેળવવા માંગે છે રશિયા અને એક રીતે યુક્રેનની સત્તાને ઉથલાવવા માંગે છે. પ્રભુત્વ મળતા જ ક્રિમિયા સુધીનો રસ્તો પણ રશિયાનો સાફ થઈ જશે અને એટલા માટે જ પ્રથમ આ 4 વિસ્તારોને તે હસ્તગત કરવા માંગે છે. રશિયાનું બ્લેક સીમાં પ્રભુત્વ વધી જશે. જો આ 4 વિસ્તારો ઉપર તેનો કબજો થઈ જાય તો રશિયાનું બ્લેક સીમાં પ્રભુત્વ વધી જશે અને આ જ રણનીતિ સાથે રશિયા સતત આગળ વધી રહ્યું છે. યુદ્ધનો આજે 5મો દિવસ છે ત્યારે મહત્વની વાતો ઉપર પણ એક નજર કરી લઈએ તો પુતિને પરમાણુ ધમકી બાદ નાટોની બેઠક આજે મળવા જઈ રહી છે. આપણે જણાવી દઈએ કે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન આ બેઠક આયોજિત કરી રહ્યા છે અને તેમાં રશિયા દ્વારા જે હુમલા કરાઈ રહ્યા છે તેના ઉપર ચર્ચા કરવામાં આવશે. કીર અને ખાર્કીવમાં જોરદાર ધડાકાની ખબર પણ મળી રહી છે. છેલ્લા 2 દિવસથી સતત કીવ અને ખાર્કીવને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. યુક્રેનના ચેરની હાઇવ પર રશિયા દ્વારા મિસાઇલ હુમલો કરવામાં આવ્યો છે અને આ વિસ્તારમાં મોટા પાયે ખુવારી રશિયા દ્વારા સર્જવામાં આવી છે. તો યુક્રેન પર સતત ચડાઈ કરવામાં માટે રશિયા આગળ વધતું જોવા મળી રહ્યું છે અને તેમાં પણ ખાસ કરીને ખાર્કીવ અને કીવને ટાર્ગેટ કરાઈ રહ્યા છે. કીવથી માત્ર 40 માઇલ દૂર રશિયાનું સૈન્ય છે અને ત્યાંથી સતત કીવ ઉપર મિસાઇલ હુમલા કરવામાં આવી રહ્યા છે. સેટેલાઇટ તસવીરમાં કીવ તરફ આગળ વધતું રશિયા પણ જોવા મળ્યું છે અને તેની આ હરકત પર વિશ્વના મોટાભાગના દેશો પણ સતત નજર રાખીને બેઠા છે. રશિયાને એકલું પાડવાની યુક્રેનની કૂટનીતિ પણ તેજ થઈ ગઈ છે કારણ કે રશિયાની વિરોધમાં હવે વિશ્વના અનેક દેશો આવી રહ્યા છે અને તે રશિયાનો વિરોધ કરી રહ્યા છે. 40 વર્ષમાં પહેલીવાર યુએનજીએની પણ બેઠક મળવા જઈ રહી છે. રશિયાની આક્રમકતા અને યુક્રેનની પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે અને કોઈ કડક નિર્ણયો લેવા માટે યુએનજીએની બેઠક મળવા જઈ રહી છે. રશિયાને આ યુદ્ધના કારણે કેટલું નુકસાન પહોંચી રહ્યું છે તેના ઉપર પણ એક નજર કરી લઈએ તો રશિયાની સેનાને જોરદાર વળતો જવાબ યુક્રેન આપી રહ્યું છે. યુક્રેને પોતાના સ્થાનીય નાગરિકોને પણ રાઇફલ સાથે મેદાનમાં ઉતારેલા છે અને આ વચ્ચે દાવો કર્યો છે કે તેને 4500 જેટલા રશિયન સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. યુક્રેન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે રશિયાની 150 ટેન્કને પણ નિસ્તેનાબૂદ કરી દેવામાં આવી છે અને વળતો જવાબ મજબૂતાઈથી યુક્રેન અત્યારે રશિયાને આપી રહી છે. 700થી વધુ આર્મ વ્હીકલને પણ નષ્ટ કર્યા હોવાનો યુક્રેન દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત 60 જેટલી ફ્યુલ ટેન્કને પણ બોમ્બ બ્લાસ્ટ કરીને યુક્રેન સૈન્ય દ્વારા ઉડાવી દેવામાં આવી છે. એટલે કે મોટા પાયે ઈંધણને લઈને પણ રશિયન સૈનિકને નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. રશિયાના 60 જેટલા હેલિકોપ્ટર પણ નષ્ટ કરી દેવામાં આવ્યા હોવાનો દાવો યુક્રેની સૈન્ય દ્વારા કરવામાં આવ્યો છે. 706 બખ્તરબંધ વાહનો, 27 હવાઈ જહાજને પણ નષ્ટ કરી દેવામાં આવ્યા છે. આ સાથે યુક્રેન સતત આગળ પડકાર આપી રહ્યું છે રશિયાને અને 5 દિવસની મજબૂતાઈથી રશિયાનો સામનો યુક્રેન કરતું જોવા મળી રહ્યું છે અને રશિયા પણ પોતાની રીતે આગળ વધતું જોવા મળી રહ્યું છે. યુક્રેનને હવે કેટલું નુકસાન થયું છે તેના ઉપર એક નજર કરી લઈએ તો યુક્રેનના ગૃહ મંત્રાલય દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે અને રશિયાના આ એટેકને કારણે યુક્રેનને પણ નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. રશિયાના હુમલામાં 352 યુક્રેનિયન નાગરિકોના મોત થયા છે. ભલે રશિયન સૈન્ય દ્વારા દાવો કરાયો હોય કે તે સિવિલિયનને નુકસાન નહીં પહોંચાડે તેમ છતાં 14 બાળકોના પણ મોત થયા હોવાની જાણકારી અત્યારે સામે આવી છે. યુક્રેન તરફથી આ દાવો કરાયો છે. રશિયાએ ખાર્કીવમાં ગેસ પાઇપલાઇનને પણ ઉડાવી દીધી છે અને ત્યાં પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. વાસિલ કીવમાં પેટ્રોલિયમ બેઝ તબાહ કરવાનો દાવો પણ યુક્રેન દ્વારા કરવામાં આવ્યો છે કે રશિયાના હુમલામાં આ વિસ્તાર પણ તબાહ થઈ ગયું છે.
यूक्रेन ने ऐतिहासिक मदद अनेक पश्चिमी देशों तरफ थी करवामां आवी रही छे, तेना उपर पण एक नजर करी लईए तो ईयू यूक्रेन ने 45 करोड़ यूरो नी किंमतना हथियारों आपवा माटे तैयार थई चुक्युं छे। सीधी रीते अलग अलग देशों यूक्रेन नी मदद नथी आव्या, परंतु हथियारों सप्लाई करी रह्या छे। स्वीडन 500 एंटी टैंक मिसाइल यूक्रेन मोकली रह्यु छे। आम एक बाद एक देशों द्वारा हथियार पहुंचाड़वामां आवी रह्या छे। रशिया माटे समग्र यूरोप नी एर स्पेस ने बंद करी देवामां आवी छे। એટલે કે યુક્રેને પણ આ એક કૂટનીતિ અપનાવી છે રશિયાને એકલું પાડવા માટે, અને તેમાં તે મોટા પાયે સફળ થતું પણ જોવા મળી રહ્યું છે। ઈયુમાં રશિયન સેન્ટ્રલ બેંક સાથે લેવડ દેવડ પર રોક લગાવી દેવામાં આવી છે। રશિયાના ચલણ રૂબલની કિંમતમાં ઐતિહાસિક ઘટાડો જોવા મળી રહ્યો છે। તેની આર્થિક કમરને તોડવાનો પણ પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવ્યો છે। યુક્રેને સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ અદાલતમાં રશિયા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હોવાની જાણકારી મળી રહી છે। જે રીતે યુક્રેને ટાર્ગેટ કરીને રશિયા હુમલાઓ કરી રહ્યું છે, તેને લઈને આ કેસ દાખલ કરાયો। યુક્રેનના લોકોના નરસંહારની યોજના બનાવવાનો રશિયા ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે। બેલારુસના રાષ્ટ્રપતિએ નાટોને પણ એક મોટી ચેતવણી આપી હોવાની જાણકારી મળી રહી છે। બેલારુસમાં આજે એક શક્યતાઓ જોવા મળી રહી છે કે બંને દેશના જે ડેલિગેશન છે બેલારુસ ખાતે બેઠક પણ કરી શકે છે। પશ્ચિમી દેશોના પ્રતિબંધ રશિયાને ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ ધકેલશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે રશિયા પોતાની અકડ સાથે આગળ વધી રહ્યું છે। એટલે આપણે જે બતાવી રહ્યા છીએ અમે કે બંને દેશ વચ્ચે અત્યારે ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે, અને તે વચ્ચે અલગ અલગ દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે। રશિયાએ દાવો કર્યો છે કે યુક્રેની સૈનિક મોતનો કોઈ દાવો નથી કર્યો, તો બીજી તરફ યુક્રેનનો દાવો છે કે રશિયાના 4,000થી વધુ સૈનિકોને ઠાર કરવામાં તેમને સફળતા મળી છે। ત્યાં બીજી તરફ રશિયાનો દાવો છે કે મોલિતોપોલ પર કબજો કરી લેવામાં આવ્યો છે। ત્યાં બીજી તરફ યુક્રેને દાવો કર્યો છે કે આ દાવો રશિયાનો ખોટો છે, હજુ મોલિતોપોલમાં આરપારની લડાઈ ચાલી રહી છે। આમ બંને દેશ પોતપોતાની રીતે ખુવારીના અને જીતના દાવા કરી રહ્યા છે। રશિયાએ દાવો કર્યો કે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની હત્યાનો કોઈ ઈરાદો નથી, પરંતુ ઝેલેન્સ્કી સતત કહી રહ્યા છે કે રશિયાનો પહેલો ટાર્ગેટ હું પોતે છું, અને તેમની હત્યા માટે પુતિને 400 જેટલા આતંકવાદીઓને મોકલ્યા છે, અને આ દાવો ઝેલેન્સ્કી દ્વારા આજે ફરી એકવાર પણ કરવામાં આવ્યો છે। રશિયાએ દાવો કર્યો છે કે યુક્રેનની એર ડિફેન્સને તેને નષ્ટ કરી દીધી છે, તો બીજી તરફ યુક્રેને દાવો કર્યો છે કે ડ્રોનથી રશિયાની મિસાઇલ સિસ્ટમને ઉડાવી દેવામાં આવી છે અને મોટા પાયે રશિયન સૈન્યને નુકસાન પહોંચાડ્યું છે। રશિયાએ દાવો કર્યો કે અમારી સેના કીવની ખૂબ જ નજીક પહોંચી ગઈ છે।